सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवशनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा नाशकेन एतमेव विदित्वा मुनिर्भवति एतमेव प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ति। एतद्दस्म वै तत्पुरे पूर्वे विद्वांसः प्रजां न कामयन्ते किं प्रजया करिष्यामः। येषान्न अयमात्मा अयं लोक इति तेहस्म पुत्रेषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति। याश्चैव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा उभे ह्येते एषणे एव भवतः। एतद्दस्म वै तत्पूर्वे विद्वांसः प्रजां न कामयते। अप्रकार जाने पूर्ण विद्वां विद्वान लोकय महापुरुषय प्रजानी कामना करिनहति। पुष्पम आव विप्राह भवत भी केनायम न क्रोधार संग्रह। हे भगवंत शु कारण से जन कारण आपे दारा ग्रहण नहीं करो विवाह नहीं करो सुख प्रजाद ये तो सुख जन्मा सुख आपनारी प्रजानु साधन छे दारा से साधन छे प्रजानु प्रजाशनु साधे सुख आपनारो तो अभी ते अभी दारानो संग्रह केम नहीं करो। इति उक्तः एव आहुः महाधियः। आ प्रकारे जारे पुष्पमाव त्यारे महाधियः आ महाबुद्धिशाली लोक ज्ञानी महापुरुषे आ प्रकारे कहूँ सुखम नैवाधिकम किंचित आत्मनो विद्यते तत्र भोः। हे शिष्यो हे मनुष्यो अत्र आत्मनः अधिकं सुखं किंचित् नैव विद्यते। आ दुनिया में यहाँ गमे कोई जगह है आत्मा थी वजह ने कोई सुख विद्यमान छे नहीं। तच्चास सर्वदा अस्माकं साधनादिर्विवर्जितम्
જેનાથી વધીને કોઈ સુખ નથી એવું આત્મસુખ તો અમને નિત્ય પ્રાપ્ત છે. એ સુખની વિશેષતા શું છે? સાધનાદિ વિવર્જિતમ. જે સુખને માટે કોઈ સાધનની આવશ્યકતા ન હોય એવા પ્રકારનું સુખ અમને નિત્ય પ્રાપ્ત છે. જેની ચડિયા તો કોઈ સુખ નથી. જે સુખની પ્રાપ્તિમાં કોઈ સાધનની આવશ્યકતા નથી આત્મસુખ તો અમને નિત્ય પ્રાપ્ત છે. અને તો પછી શા માટે અમે ધારા સંગ્રહ તો એક સાધન છે એ શા માટે અમે ગ્રહણ કરીએ? પ્રજા સુખ દર્ધ્યમ યમાં હે ચા ચાપે પરત્રવા. ભાઈ આપ કહો છો કે પ્રજા તો મહાન સુખ આપનારી છે, એ પ્રજા માટે ધારાનો સંગ્રહ કરવો જોઈએ. પણ પ્રજા કેમ કરીશ્યામ સ્વાદિના વિદ્યતે હિયા. પ્રજા તો સંતતિ તો બધાને હોય છે, તો એવી સંતતિ જે અત્યંત અલ્પ સુખ આપનારી છે અને ધારા એવી પણ સંતતિનું કારણ છે એની તમને શું સંબંધ હોય? અસ્માકં વિદ્યદેહેશું આનંદો એમ નિધે સમાન. આત્માનંદ જે નિધિ સમાન છે એ તો હંમેશા વિદ્યમાન છે અમારા માટે. અક્ષય સ્વાત્મન અભિન્ન સ્વયં જ્યોતિ સદદ્વય. અને અક્ષય એ ક્યારેય ક્ષીણ થાય એવો આનંદ આત્માનંદ, સ્વાત્મ અભિન્ન અને વળી સ્વાત્મ અભિન્ન છે અમારું સ્વરૂપ છે. સ્વયં જ્યોતિ જેને અનુભવવા માટે કોઈ પ્રયત્ન નથી, જે સ્વયં પ્રકાશમાન અને સ્વયં અનુભવનો વિષય છે. સદદ્વય જે અદ્વિતીય છે. આવો જે આનંદ છે આત્માનંદ જે આ સુખના નિધિ ખજાના સમાન છે એ તો અમને કોઈ પણ સાધન વગર કોઈ પ્રયત્ન વગર નિત્ય પ્રાપ્ત છે, નિત્ય અનુભવનો વિષય છે. તેથી જેને માટે કોઈ પ્રયત્ન નથી, અનુભવનો પ્રયત્ન નથી, સ્વરૂભૂત આનંદ છે એ જ્યારે પ્રાપ્ત હોય તો બીજા તુચ્છ આનંદની પ્રાપ્તિ માટે શા માટે અમે પ્રવૃત્ત થઈએ? એટલે મેં કહ્યું કેમ પ્રજા કેમ વયમ પ્રજા કરીશામ એષામ ન અયમ આત્મા અયમ લોક. જેને આત્મલોક પ્રાપ્ત થયો છે એમને અનાત્મલોકની પ્રાપ્તિના સાધન સાથે શું નિસ્બત? ઈષણાની વાત કરી. યા શિવ પુત્રેષણા સા વિત્તેષણા યા વિત્તેષણા સા લોકેષણા. પુત્રના વિત્તાનામ લોકાનામ ચ ઉભયાત્મનામ યહા મુત્ર સુખાર્થાનામ પરિત્યજ્યૈષણાત્રયમ ભિક્ષાચરમ ચરંતિ સ્મ સંન્યાસાશ્રમ આગતા. આ પ્રકારનો વિવેક અંતે વૈરાગ્ય જન્મ ઉત્પન્ન થયો છે. આ વિવેક જન્મ વૈરાગ્ય છે. કેમ વયમ પ્રજા કરિષ્યામ એષામ ન અયમ આત્મા અયમ લોક. આ વિવેક છે એષામ ન અયમ આત્મા અયમ લોક. અમારે જન્મ માટે આ સુખના નિધિ સમાન આત્મલોક છે, નિત્ય પ્રાપ્ત છે, સ્વયં જ્યોતિ છે, અદ્વિતીય છે, અક્ષય છે. એ પ્રાપ્ત હોય તો પછી અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન પ્રજા કહો, દારા કહો, આ બધા ધનવિત્ત કહો, બધા અપ્રાપ્તની પ્રાપ્તિના સાધન છે. આ પ્રાપ્ત છે તો પછી અમારે આ સાધન શું સંબંધ હોય? અંતે પુત્રના વિત્તાનામ લોકાનામ ચ ઉભયાત્મનામ ઇહામત સુખાથાનમ ઈષણાત્રમ પરિત્યજ્ય. તો પુત્રૈષણા પુત્ર વિત્ત લોક આ શું છે? આ સાધન છે. શેના સાધન છે? અનાત્મ સુખની અનાત્મ લોક છે. ઇહામુત્ર સુખાર્થાના પુત્રથી ઇહલોકનું સુખ પ્રાપ્ત થાય, વિત્તથી પરલોકનું સુખ પ્રાપ્ત થાય. એવા ઉભયાત્મનામ લોકાનામ આવા
बन्ने प्रकार ना जो उभयात्मना उभयात्म आलोकन परलोक इन्हीं प्राप्त ना साधन रूप जे पुत्र वित्त लोक से परित्यज्य त्याग करे इसलिए इनकी कोई इच्छा रहती नहीं। इच्छा त्याग करे कहवा करता आ विवेक से अनुभव थी अरे अनुभव ना हो विवेक हो तो पी अविवेक में जन्मेली इच्छाओं रहती नहीं। बड़ी इच्छाओं अविवेक में जन्मेली इच्छा शेने मने से अप्राप्त नहीं प्राप्ति मैं शेने अप्राप्त मानवामां आवे छे सुख ने अप्राप्त मानवामां आवे छे। बधी इच्छाओनी पाछळ मात्र सुखनी इच्छा होय छे। पुत्रनी इच्छा होय वित्तनी इच्छा होय आलोकनी इच्छा होय परलोकनी इच्छा होय आ बधानी पाछळ एक ज इच्छा रहे सुखनी इच्छा रहेली छे। ए सुखने अप्राप्त मानवामां आवतो होय तो ज पछी एनी इच्छा होय तो पछी एने मनुं साधन होय। ये सुख तो नित्य प्राप्त है विवेक जेना अनुभव से सवाल नहीं। पूर्वे विद्वांस पूर्व विद्वान अनुभव से कि आत्मसुख तो अमरा अनुभव विषय से प्राप्त थेलू है पर एम मन में कोई प्रकार की काम एवं कोई प्रश्न उपस्थित होता ज नहीं। मात्र जे जीवनमुक्त महापुरुषो है ये तो जाने के संन्यास ग्रहण करे करो हो तो जीवन मुक्ति इच्छा धरावना जो मुमुक्षु एमने माटे पण संन्यास एमना पण कोई इच्छा रही नहीं। अर्थात एमनु मन कि बुद्धि कोई प्रकार की इच्छा ने समर्थन आपती नहीं। पूर्वना संस्कार ने कारण मन में इच्छा जन्मे इच्छा जन्मे एटला माटे ज ए कोई प्रकार नो दुख उत्पन्न करना के मुश्किल उत्पन्न करना नहीं। कोई विचार जन्मे ये नुकसान थी जत नहीं सामान्य रीते विचार ने पछी पोषण आपवामां आवे ए विचार आधार कर्म करवामां आवे त्यारे घणो बधु नुकसान थाय। कदाच पूर्वना संस्कार इच्छा जन्मे तरत निवृत्त थी जाए आ तो अप्राप्त इच्छा है मारे शू करवी है। अंते थी जीवन मुक्त महापुरुष में इच्छा जन्मती ज नहीं अने विवेकी मोक्ष में इच्छा जन्मे तो एने कोई समर्थन अपात निवरण निवारण थी जाए विवेक थी। अंत मन में जो इच्छा हो नहीं तो पी इच्छा पूर्ति साधन की आवश्यकता नहीं। ब्रह्मचर्याश्रम गृहस्थाश्रम वानप्रस्थाश्रम जीवन बड़ी अवस्थाओं कोई ना कोई प्रकार इच्छा पूर्ति साधन है। इले कि इच्छा पूर्ति मेटना योग्य साधन या प्राप्त था एवं अवस्थाओ है। पछी एवं एवी अवस्था पर न हो साधन पर न अने इच्छा हो तो मनज स्थिति बहुत कफोड़ी थी जाए। संतति नी कामना हो गृहस्थाश्रम न हो वगैरह वगैरह वैभव नी कामना हो पी तो धन वगैरह ना हो इच्छा होने इच्छा पूर्ति साधन न हो ये बहु दयनीय स्थिति है। त्याग करवा खातर त्याग करवानू शास्त्र कहता नहीं। त्याग करवा माटेनी जारे मानसिक परिपक्वता प्राप्त थाय कशु करवा माटे कशु करवा माटेनी परिपक्वता होय त्यारे ज कर्म थवुं जोईए। कोई कर्म अहींथी त्यां चालवानुं पण कशु कर्म योग्यता प्राप्त करी हो जरूरियात हो योग्यता प्राप्त कर तरह थाय चाल पे तो ये योग्यता न होता साधन त्याग कर
ये साध्यनी इच्छा रही गई छे अने साधनों त्याग करवामां आवे तो ये बहुत दयनीय स्थिति छे। कई पछी कोई उपाय रह्यो नहीं अपनी पास। भिक्षाचरम चरन्ति स्म संन्यासाश्रम आगता। आम बधा आश्रमनी जरूर छे, ब्रह्मचर्य आश्रम, गृहस्थ आश्रम, वानप्रस्थ आश्रम, इसने मने से भिन्न भिन्न प्रकार की इच्छाओं पूरी करवा माटे ना साधन छे, योग्य अवस्थाओ छे। कोई इच्छा न रही हो तो आ त्रण में एक आश्रमनी के अवस्थानी लेनी साधना साधन ने कोई जरूर नहीं। संन्यासाश्रम आगता, आश्रम आगता, ये लोग संन्यासाश्रम ने प्राप्त थे, आप प्राप्त थे। संन्यासाश्रम एटले ई अवस्था ज्या मन में कोई प्रकार की भोगनी इच्छा रही नहीं। आ लोक के परलोकना कोई प्रकार भोगनी इच्छा न हो ये अवस्था ने वैराग्य कही है। ये अवस्था संन्यास माटे आवश्यक अवस्था आवश्यकता है। आगता प्राप्त थे विवेक थे, विवेक एटले बुद्धि थी विवेक हो, अनुभव नो विवेक हो, प्राप्त थे। पुत्रेषणा त्रया प्रोक्ता सैव वित्तेषणा स्मृता। भले त्रण एषणाओ कहेवामां आवी होय, અહીંયા જે લોકમાં કે શાસ્ત્રમાં જેને પુત્ર ઈષણા, પુત્રની ઈષણા ઈષણા કહેવામાં આવી, પુત્રની ઝંખણા કહેવામાં આવી, સાહેબ વિત્ત ઈષણા સ્મૃતા, એ જ વિત્ત ઈષણા છે। એટલે પુત્રની ઈચ્છા બરોબર વિત્તની ઈચ્છા એવું નથી, પણ પુત્રની ઈચ્છા અને વિત્તની ઈચ્છા એક જ પ્રકારની છે, બંને સાધન છે। શેને માટે? તો કે લોક એના માટે સાધન છે। પુત્ર પણ લોકનું, આ લોકનું સાધન છે, વિત્ત પણ અન્ય લોકનું સાધન છે। એ રીતે લોકના સાધન હોવાને કારણે પુત્રેષણા અને વિત્તેષણા એક કક્ષાની છે, એક નથી, એક કક્ષાની છે। ભલે ગ્રંથકારે એના માટે જુદું તર્ક આપ્યો કે પુત્ર પણ પિતાને વિત્ત કહી શકાય વગેરે, પણ સરળ અર્થ તો એ છે કે પુત્ર પણ સાધન છે લોકની પ્રાપ્તિનું, વિત્ત પણ સાધન છે લોકની પ્રાપ્તિનું। એ જ શાસ્ત્રમાં પુત્રેષણા અને વિત્તેષણાને એક કહેવામાં આવી, બંને અન્ય લોકની પ્રાપ્તિનું કે લોકની પ્રાપ્તિનું સાધન હોવાને કારણે। વિત્તેષણા વ્યાપ્રોક્તા સા લોકેષણા સદા, તેમ વિત્ત પણ લોકનું સાધન છે, લોક પોતે કોનું સાધન છે? અયમ લોક, પિતૃલોક, દેવલોક, આ ત્રણ લોક કહેવામાં આવ્યા એનું એનેમ એનું આપણે માટે શું મહત્વ છે? કારણ કે એ લોકમાં તે લોકના રૂપ સુખના સાધન પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય। એટલે અમર્ત્ય લોકો છે અમુક પ્રકારનું સુખ આપણને આપે, એવા સુખના વિષયો હોય અને વિષયના અનુભવના સાધન હોય, ઉપાધિ હોય। પિતૃલોક હોય બીજા પ્રકારનું સુખ આપે, ત્યાં એ પ્રકારના સાધન હોય, એમને અનુભવવા એ પ્રકારની ઉપાધિ હોય। દેવલોક હોય એથી ચડિયાતું સુખ આપે, તે પ્રકારના વિષયો હોય, એ વિષયોને ભોગવવાના એ પ્રકારની ઉપાધિ હોય। એ સુખની માત્રા ભિન્ન ભિન્ન હોય, પરંતુ સુખ આ લોકો હોય, પિતૃલોક હોય, સ્વર્ગલોક હોય, એ સુખને માટે હંમેશા ઈચ્છવામાં આવે છે। ક્યાંક જવા ખાતર જતા નથી આપણે, ઓસ્ટ્રેલિયા ગયો ચાલો, કારણથી ગયો હોય, માત્ર દહેલે હાથ દઈને પાછો આવતો નથી માણસ, ક્યાં ત્યાં રહેવા જાય, ત્યાં કંઈ કરવા જાય, અથવા તો ફરવા જાય, કશું કયા પ્રયોજનથી જાય? આમ કોઈ પણ જગ્યાએ જવાનું કશું બી કરો, એકમાત્ર પ્રયોજન જીવનમાં છે એ છે સુખ। આ
આ મનુષ્યના જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિનું એક જ માત્ર કારણ છે સુખ. બધી ઈચ્છાઓની પાછળ એક જ ઈચ્છા છે, સુખની ઈચ્છા. સુખની ઈચ્છા એટલે પછી સુખના સાધનની ઈચ્છા. સુખ ક્યારે પ્રાપ્ત થાય? અપ્રાપ્ત છે ને. સુખ અપ્રાપ્ત હોવાને કારણે ક્યારે પ્રાપ્ત થાય? એને મળેલું સાધન પ્રાપ્ત થાય. એ સુખના સાધનની જે પ્રકારની કલ્પના આપણને હોય, કોઈને એમ કે ઓસ્ટ્રેલિયા જવાથી સુખ પ્રાપ્ત થાય, કોઈને એમ કે સ્વર્ગમાં જવાથી પ્રાપ્ત થાય, કોઈને એમ કે પિયર જવાથી પ્રાપ્ત થાય, ચાલો ટૂંકમાં સુખના સાધન વિશે જે કોઈ પ્રકારની કલ્પના હોય એ સાધનની ઈચ્છા જન્મે, કારણ કે એ હોય તો સુખ પ્રાપ્ત થાય. એટલે મૂળભૂત સુખની ઈચ્છામાંથી સુખના સાધનની ઈચ્છા જન્મે. તો પુત્ર, વિત્ત, લોકો આ ત્રણ કયા છે? સુખના સાધન છે. પુત્ર અને વિત્ત લોક દ્વારા, મૂળ તો લોક છે, એ જ સુખનું પ્રત્યક્ષ સાધન છે. પુત્ર વિત્ત છે લોકની પ્રાપ્તિ દ્વારા સાધન બને, અને ધારા છે પુત્રની પ્રાપ્તિ દ્વારા. પુત્ર આ લોકની પ્રાપ્તિ દ્વારા સુખનું સાધન બને. પણ છેવટે જે કોઈ ઈચ્છા છે બધી પ્રત્યક્ષ કે પરોક્ષ સુખની જ ઈચ્છા છે. એને પ્રાપ્ત થઈ ગયું છે. અસ્માકમ વિદ્યતે યેષામ આનંદો એમ નિધેશ સમહ. અમે વિદ્વાનો છીએ, એ પ્રકારની વિદવત્તા પ્રાપ્ત કરે છે, એ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કર્યો છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે સુખનું નિધિ આનંદ છે જ હું છું. એ હકીકત છે બધા માટે, પણ હવે એના માટે જે વિદ્યમાં જે વર્તમાન બન્યું છે, વાસ્તવિકતા બની છે. તો એને માટે હવે કોઈ ઈચ્છા આવે, સુખ પ્રાપ્ત થયું તો ઈચ્છાનો કોઈ અવકાશ જ નથી. એટલે કોઈ એષણા રહેતી નથી, અને એષણા એક જ છે, સુખની એષણા. એમના માનવું કે એષણા ત્રય છે. એ એષણા ત્રયમાં ખરેખર મુખ્ય એષણા તો કહેવામાં આવી જ નથી. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા કહી એ ત્રણેય એષણા વાસ્તવમાં સુખની જ એષણા છે. વિત્તમી સુખ હેતુસ્યા લોકો નાકાદિકો યથા ઉભેવ તતો જ્ઞેય એષણેવે સુખે ચૈકા દ્વિતીયા સ્યાત સાધને તસ્ય સર્વદા. એષણા ગણું તો બે પ્રકારની એષણા ગણાય, એક સાધ્ય માટે અને બીજી સાધન માટે. સાધ્ય શું છે? સુખ છે, એક એષણા ગણવી હોય તો. અને બીજી એષણા છે ને માટે છે એ સુખની પ્રાપ્તિના સાધન માટે. સુખે ચૈકા, એક એષણા છે સુખ માટે. દ્વિતીયા સ્યાત સાધને તસ્ય સર્વદા. એષણાને બે વિભાગમાં વિભક્ત કરવી હોય તો એક એષણા સુખ માટે છે, બીજી એષણા સુખના સાધન માટે છે. આમ સાધ્ય અને સાધનની ગણીને બે એષણા ગણવામાં આવી. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા એ બધી સાધન માટેની એષણા છે, બધી સુખરૂપી સાધન માટેની એષણા છે. એક જ એષણા ગણાય સુખ, પણ અપ્રાપ્ત છે ને. અપ્રાપ્ત હોવાના માટે એની પ્રાપ્તિના સાધન ઈચ્છા સ્વાભાવિક છે. એ માટે આ પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણાને ઈષણા ગણવામાં આવી. એટલે બે પ્રકારની ઈષણા થઈ, સાધ્યની સુખની ઈચ્છા અને સુખના સાધનની ઈચ્છા. અસાધનમ સુખમ યેષામ સર્વાતિશય વર્જિતમ. પણ જે લોકો પાસે સર્વાતિશય વર્જિતમ, આ બધા સુખ છે ને એ સાતિશય હોય છે, પ્રિય, મોદ, પ્રમોદ, માનુષ્યમ સુખમ વગેરે, તો પછી
एक मनुष्य लोकानाम आनंद पितृलोक देवलोक अनेक प्रकार बता आनंद है अतिशयपूर्वक दरेक आनंद पोता करता चढ़िया तो आनंद धरावे से। कोई आनंद प्राप्त था त्यारे पण एना कदा चढ़िया तो जो प्राप्त थयो होय तो एना दी चढ़िया तो होय ज। एक ज एवो छे जेने चढ़िया तो न होय कहो छे जे प्राप्त नथी ए आनंद ज ए अतिशय दी चढ़ियाता थी रहित होय चढ़ियाता पण જે બધાની ચડિયા તો હોય અને જેને ચડિયા તો કોઈ ન હોય સર્વાતિશય વર્જિત આનંદ કે સુખમ વર્જિતમ બાકી એવો એક આનંદ નથી ઇન્દ્રનો આનંદ ગણો તો એની ચડિયા તો છે બૃહસ્પતિનો આનંદ એ ગણો ચડિયા તો છે પ્રજાપતિનો આનંદ એ ચડિયા તો છે હિરણ્ય ગર્ભનો આનંદ વગેરે આ સાધ્ય આનંદ એવો છે કે ક્યારેય પણ નિરતિશય ના હોય એટલે સર્વાતિશય દરેક આનંદ જે પ્રાપ્ત છે સાધ્ય છે એ સાતિશય અતિશયને સહ વર્તતે એટલે ચડિયા તો હોય જ આ બહુ અગત્યની વસ્તુ છે જીવનમાં માણસ ઈચ્છા કરે ત્યારે વિચારતો નથી क्या इच्छा पूर्ति ने कारण जो प्राप्त थशे ये सातिशय है कि निरतिशय है इच्छा पूर्ति कर पी जो प्राप्त है ये सातिशय हो अतिशय धरा तो इच्छा पूरी तरत अपने ते धक्के अतिशय में धक्केलवा अत्यारे बैठा बैठा ख्याल ना आए कि भाई ऑस्ट्रेलिया एट सर्वातिशय ने मान ते गया पी क्या नहीं आने कहते न्यूजीलैंड सारूँ માની લઈએ એને કહેતા તમે નોર્વેમાં ગયા છો અહીંયા ગયા છો એક જુઓ ને એકને ભૂલો અજાયબીઓ દુનિયામાં છે એ તો પ્રાપ્ત કર્યા પછી ખબર ભાઈ આ સર્વોત્કૃષ્ટ તો નથી એને ચડિયા તો બીજું છે તો ખરું આ નિયમ છે બધી વસ્તુનો બહુ મહત્વની વસ્તુ છે કોઈ પણ પ્રાપ્તિ નિર્દિશય નથી કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ સાતિશય છે અર્થાત એની ચઢાદી પ્રાપ્તિ હોવાની એટલું જ નહીં પરંતુ પ્રાપ્તિ કશી વસ્તુ પ્રાપ્ત થયા પછી આપણને એનાથી અતિશય છે એનું જ્ઞાન ભાન કરાવે છે કશુંક પ્રાપ્ત થયું એટલે આપણા મનમાં તરત ખ્યાલ આવે કે અરે રે આમાં આટલી અધુરપ્ત છે એનો અધુરપ્તનો ખ્યાલ આવે જે વસ્તુને અનુભવીએ એની ઉત્કૃષ્ટતાનો ખ્યાલ આવે એનાથી મળતા આનંદનો ખ્યાલ આવે પણ મન એવું છે ને કે સાથે સાથે મને શું ઉણપ છે એનો પણ ખ્યાલ આવે છે આ ખરું તે દિવસ જેવું નહીં ભાઈ એવડા સરસ ખરા પણ તે દિવસ જેવા નહીં આથી જરાક ખાટું છે ને જરાક મીઠું વધારે ઓછું છે કંઈ કકડાટ કશો દરેકમાં કશો કકડાટ હોય જ કદાચ ભાન ભૂલી જાય તો કકડાટ જતો રહે જો ભાન સભાન બન્યા ને કકડાટ થાય હવે મનનો સ્વભાવ છે પૂજ્ય સ્વામી મહારાજ કહે કે ભાઈ વેન યુ એક્સપિરિયન્સ ધ હાઈટ યુ કેનોટ સર્વ એનીથિંગ લેસ મદ્રાસ કોફીનો અનુભવ થયા પછી બીજું કોઈ કોફી તમને ભાવે નહીં એવી સારી ના લાગે અંતે તે એવું કશું જ જીવનમાં જે નિરતિશય હોય એટલે આપણું મન હંમેશા નિરતિશયની પ્રાપ્તિની ઝંખના કરતું હોય છે એ મળતું જ નથી એ મળેલી વસ્તુ ક્યારેય નિરતિશય હોય જ નહીં એને મળે ઇનફેલિબલ કહેતા હતા હ્યુમન બિંગ વોન્ટ્સ ઇનફેલિબલ કહો પણ નિરતિશય કહો ઇનફેલિબલ જે ક્યારે નિરાશ ના કરે એટલે આપણને એમાં નિરાશા જન્મે જ નહીં ત્યારે હોય જ્યારે એનાથી ચડિયાતું કશું ના હોય નિરતિશય વસ્તુ આપણને પૂર્ણ સંતોષ આપી શકે તો
तो लागे कि जीवन में जे मेळवा इच्छतो हतो ए प्राप्त थयो। कोई प्राप्त वस्तु साध्य वस्तु निर्दिशय होय ना शकाय, क्योंकि एनी प्राप्ति नु साधन मर्यादित होय ने। साधन ले कर्म भल भलू महान होय तो मर्यादित होवानो, कर्म थी प्रयत्न थी प्राप्त थई रहे वस्तु हमेशा मर्यादित होवानी, भले महान होय तो है। पण अश्वमेध जेवा कर्म थी प्राप्त थयेलू कि ब्रह्मलोक पर मर्यादित तो होवानो है, प्राप्त थयेलो छे। એટલે કહેવામાં આવ્યું કે અસાધનમ સુખમ યશા, બહુ મહત્ની વસ્તુ છે એમના વેદાંત, અસાધનમ સુખમ, જે સુખ કોઈ સાધન વગર પ્રાપ્ત થયેલું છે એટલે કે નિત્ય પ્રાપ્ત હતું, યશામ સર્વાતિશયવર્જિતમ અસાધનમ સુખમ, પણ અતિશયથી ચડિયાતાપણાથી રહેત એવું સાધન વગર પ્રાપ્ત થતું, એટલે પ્રયત્ન વગર પ્રાપ્ત થતું, સાધન એટલે પ્રયત્ન, તો અક્ષ સ્વાત્મ અભિન્ન સુખ નિધિ, અહીં કેવો છે સ્વાત્મ અભિન્ન, પોતાને અભિન્ન છે એટલે પ્રાપ્તિ માટેનો કોઈ પ્રયત્ન નથી। સ્વયં જ્યોતિ, પોતાનાથી અભિન્ન હોય તો અનુભવ ના થતો હોય તો શું કરે, સ્વયં અનુભવનો, સ્વયં અનુભવનો વિષય છે। કંઈક ચઢ્યા તો અદ્વય, એટલા માટે નિર્દિશય છે। વર્તતે કે રીતે કુર્યું એષણામ ઉભયમપી, આવું જ્યારે સર્વાતિશય વર્જનમ વર્જિતમ, બધી અતિશયથી ચડિયાતાપણાથી જે રહિત છે એવું અસાધનમ સર્વભૂત સુખ જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે પછી અપ્રાપ્ત વસ્તુના સાધનો જે છે એ બધી ઈષણા ઉભયમપી ઈષણા, સાધનની ઈષણા અને સાધ્યની ઈષણા બે બધી એકે સાથે અમારે શું સંબંધ છે। આમ એ તદ્બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત, આ પ્રકારે કૃતકૃત્યતા પ્રાપ્ત થઈ, અને વેદાંત શાસ્ત્ર જીવનનું ધ્યેય કહે છે, અમે બધા પ્રકારની ઈચ્છાઓનો સંતોષ આવી ગયો, જાતિ ઈચ્છાનો સંતોષ પણ આવી ગયો। ભલે વૈજ્ઞાનિક એમ માનતા હોય કે જાતિ ઈચ્છા મૂળભૂત ઈચ્છા છે, ભાઈ આનંદની ઈચ્છા છે ને, કદાચ એ પ્રકારનો આનંદ બીજામાંથી ના મળતો એ સમજાય, પણ આનંદની ઈચ્છા જ છે, સુખની ઈચ્છા, એ સુખનો સમાવેશ પણ જેમાં થઈ ગયો, એટલા જ માટે આત્મસુખને એની તુલના કરવામાં આવી બૃહદારણ્યક વગેરેમાં દૃષ્ટાંત તરીકે। એટલે કશી જ ઈચ્છા એવી નથી રહેતી જે તૃપ્ત ના થાય, કારણ કે બધી ઈચ્છાની પાછળ માત્ર સુખની જ ઈચ્છા છે। નિર્દિષ્ટ સુખ પ્રાપ્ત થયું, કોઈ ઈચ્છા ન રહે, જો રહે તો સમજો કે પ્રાપ્ત થયું નથી। આ પ્રકારે ઈષ્ણાની ચર્ચા કરવામાં આવી, એટલા માટે કે ઈષણાને સાધન કહ્યું, એટલે આ જ્યારે કહેવામાં આવ્યું તમે એ તમે વેદાનું વચન એને, ત્યારે આ ગ્રંથકારે જે અંશ છે એના માટેની અવતરણી કહેવી કહી કે તમારું મન આત્મામાં સ્થિર ના રહેતું હોય, ધ્યાનમાં સ્થિર ના રહેતું હોય, ચાલો બીજો ઉપાય તમને કહીએ। શું ઉપાય કહીએ? ઈચ્છા નામનો ઉપાય કયા? ઈચ્છા એ વસ્તુ છે કે મનમાં જન્મે એટલે આપોઆપ જ
ઈચ્છા પોતે જ મનને ઈચ્છાને વિષમે જોડે, એવો ઈચ્છાનો સ્વભાવ છે. ઈચ્છા કેમ જન્મી? ઈચ્છાના વિષય મળે આકર્ષણ જન્મવાને કારણે. ઈચ્છા ક્યારે જન્મે? ઈચ્છાના વિષય માટે આકર્ષણ જન્મે તો ઈચ્છા જન્મે. એવું કંઈક કરવું જોઈએ જેથી ઈચ્છાના વિષય માટે આકર્ષણ જન્મે. એ કયો વિષય છે? આત્મા વિષય છે. કે આત્માનું ધ્યાન કરવું છે, આત્મામાં કેન્દ્રિત થવું છે, આત્મામાં એક થવું છે, નિષ્ઠ થવું છે. તું ત્યારે થાય આત્માની ઈચ્છા જન્મે, તું ત્યારે આત્માનું આકર્ષણ જન્મે. આત્મા જે આકર્ષકતા છે એનું જેમ જેમ ભાન થતું જાય. આત્મા આકર્ષકતા તો છે જ, પ્રગટ નથી. આત્મા સર્વોત્કૃષ્ટ છે, સર્વથી વધુ આકર્ષક છે. કમનસીબે આકર્ષકતા જે છે એ ઢંકાઈ ગયેલી છે. આત્માની આકર્ષકતાને અભિવ્યક્ત કરવી, જેમ આત્માની કશી વસ્તુની આકર્ષકતાનો અનુભવ થાય એટલે એને ભોગવવાની છે, જન્મવાની જ છે. શું કરીએ જેથી આત્માની આકર્ષકતા, અહીંયા એને સુંદરતા કામ આવે, સૌંદર્ય કામ આવે, એ આપણા અનુભવનો વિષય બને. એ માટે આ કર્મ કહેવામાં આવે, પુણ્ય કર્મ કહેવામાં આવે. એટલા જ માટે કે પાપ નામની વસ્તુ છે ને એ આપણને આત્માની આકર્ષકતા કે સુંદરતાના અનુભવથી વંચિત રાખે છે. આત્મા સ્વયં પ્રકાશ છે, એનો અનુભવ છે, છતાં એની સુંદરતાનો અનુભવ નથી જાણે. કારણ કે કશીક વસ્તુ આપણને એ સુંદરતાના અનુભવથી વંચિત રાખે છે, એને કહેવાય પાપ, એનું કારણ છે. તો પાપને દૂર કરનાર કોણ છે? પુણ્ય છે. કયા પ્રકાર? નિષ્કામ કર્મથી જન્મવાનું પુણ્ય છે, એ આપણા સંચિત પાપનો વિનાશ કરનારું છે. સકામ કર્મ જન્મવાનું પુણ્ય નહીં, પણ એ પુણ્ય તો ભોગ આપીને વળી ક્ષીણ થઈ જાય. ક્ષીણ પુણ્ય મર્ત લોકમ વિશે. પણ કારણ કે નિષ્કામ કર્મ છે, જે કર્મની પાછળ ભોગની અપેક્ષા નથી, એને મને ભોગની જરૂર નથી, તો એ પાપને દૂર કરે છે. આ રીતે જેમ જેમ આપણા હૃદયમાં સંચિત થયેલા પાપ ક્ષીણ થતા જાય, તેમ તેમ આત્માની જે આકર્ષકતા છે, સૌંદર્ય છે, એ પ્રગટ થતી જાય, તેમ તેમ એને અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવે, તેમનો આંતરિક આનંદ કહો, તુષ્ટિ કહો, અને અનુભવ થતો જાય, તેમ તેમ એના પ્રત્યે આકર્ષણ વધતું જાય, આ બધું આકર્ષણ ઘટતું જાય, આ પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવી. છેવટે ઈચ્છાથી પણ મુક્ત થવાનું છે. બધી ઈચ્છાઓમાંથી કઈ ઈચ્છા આવે? આત્માને જાણવાની ઈચ્છા, વિવિધ ઈચ્છા. બધી ઈચ્છાઓ દૂર થાય અને એને સ્થળે એક ઈચ્છા રહે, વિવિધ ઈચ્છા. વેદિત ઈચ્છા જ્ઞાનની ઈચ્છા, એક જ ઈચ્છા જે પૂરી થાય. કેમ? જ્ઞાન થવાથી. શેનું જ્ઞાન છે? નિત્ય પ્રાપ્તનું જ્ઞાન. એટલા માટે આ રીતે ઈચ્છામાંથી મુક્તિ એટલે જીવન મુક્તિ. પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. અર્થાત આ જીવન મુક્ત મહાપુરુષોમાં ઈચ્છા માટેનું કોઈ કારણ રહ્યું નથી, માટે એમનામાં ઈચ્છા નથી. ઈચ્છાનું એકમાત્ર કારણ છે સુખનો અભાવ. એ અભાવ દૂર થવાને કારણે ઈચ્છાનું કોઈ કારણ નથી, માટે ઈચ્છાથી મુક્ત છે, જીવન મુક્ત છે. એ થયા પછી હવે ઉપનિષદ જે આત્માની આકર્ષકતા કહી વિવિધ દિશા,
જેને જાણવાની છે આત્મા કેવો છે. અનેક વાર આગળ વર્ણન થઈ ગયું છે, છતાં પણ અહીંયા વર્ણન ફરી કરે છે આત્મા. ચાલો આપણે આગળ વાંચીએ. સ એષ નેતિ નેતિ ત્યાત્મા અગૃહ્યો નહિ ગૃહ્યતે અશીર્યો નહિ શીર્યતે અસંગો નહિ સજ્જતે અસિતો ન વ્યથતે નરિષ્યતે. તો 900 પાદનોદમાં આપવામાં આવ્યું, જેમાં આપણે વાંચ્યું એ આત્મા કેવો છે. શેષ નેતિ નેતિ અર્થાત નિર્વિશેષ આત્મા છે, જેમાંથી બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવામાં આવ્યો છે. અગૃહ્યો નહીં ગૃહ્યતે, અગૃહ્ય એ ગ્રહણ કરવા યોગ્ય નથી, મળે એનું ગ્રહણ થતું નથી. અશીર્યો નહીં શીર્યતે, શીર્ય એટલે ફાટી જવું, તૂટી જવું, હિંસા થવી, એને યોગ્ય નથી, માટે હિંસા થતી નથી. અસંગો નહીં સજ્જતે, એ જોડાવા યોગ્ય નથી, માટે કશા સાથે જોડાતો નથી. અસ્તિત્વને વ્યથતે, અંતે વ્યથા યોગ્ય નથી, માટે એનામાં કોઈ વ્યથા નથી. નરિષ્યતિ, અંતેથી ક્યારે પણ વિચારો, આત્મા ક્યારે ન રહેશે, દુઃખી થતો નથી, નાશ પામતો નથી. તો આત્માના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું. નેતિ નેતિ એમ કહી તેથી બધા આત્મામાં વિશેષણોનો નિષેધ કરવાને કારણે આત્મા શું નથી એ જ કહેવામાં આવ્યું. એટલે અશીર્યો નહીં શીર્યતે, અસંગો નહીં સજ્જતે, અસ્તિત્વ ન વ્યથતે, નરિષ્યતે. એવું છે જે પાદરોદમાં આપવામાં આવ્યો એને હવે ગ્રંથકાર સમજાવે છે 900માં પાન પર 672માં શ્લોકથી. એને માટે ટીકાકાર આવી અવતરણિકા કરે છે. આત્મના સંન્યાસાદિ સહકૃત જ્ઞાનૈકલભ્યત્વ સ્ફુટીકરણાય ઉત્પાદ્ય વિકાર્યાદિ કરફલ વિલક્ષણ સ્વરૂપમ પ્રદર્શયતઃ શેષ ઇત્યાદે નરિષિત્યંતસ્ય વાક્યસ્ય અર્થમાહ. શેષ જ્યાં પાદનોદમાં શરૂઆતથી શેષ આત્મા નરિષ્યતિ નાશ પામતો નથી એ જે વાક્યાંશ છે એ વાક્ય છે અર્થમાં. વાક્ય કેવું છે? ઉત્પાદ્ય વિકાર્યાદિ કરફલ વિલક્ષણ સ્વરૂપમ પ્રદર્શત વાક્યસ્ય પ્રદર્શયત પ્રદર્શિત કરનારું વાક્યસ્ય એનું વિશેષણમાં છઠ્ઠી વિભક્તિ. શું કે આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મનઃ, આત્માના સ્વરૂપનું સ્પષ્ટ કરનાર. આત્માનું સ્વરૂપ કેવું છે? ઉત્પાદ્ય વિકાર્યાદિ કર્મ વિલક્ષણ સ્વરૂપમ. આત્મા કર્મ ફળ નથી, નિત્ય પ્રાપ્ત છે, અને માટે એ કોઈ કર્મનું પરિણામ નથી. પ્રાપ્તિ હંમેશા કર્મનું પરિણામ હોય. એટલે ચાર પ્રકારના કર્મના ફળ કહેવામાં પ્રાપ્તિ એક જ છે. વિકાર, સંસ્કાર, પ્રાપ્તિ, ઉત્પત્તિ, એટલે આવા ચાર પ્રકારના ફળ કયા? નિત્ય પ્રાપ્ત છે, અવિનાશી છે, અજન્મા છે, નિત્ય શુદ્ધ છે, નિર્વિકાર છે. એટલા માટે આમાંના કોઈ પ્રકારના કર્મનું, કારણ કે
એ કર્મનો ફળ સ્વરૂપ છે. ઉત્પાદ્ય વિકાર્યાદિ ઉત્પત્તિ રૂપી કર્મનું પરિણામ, વિકાર રૂપી કર્મનું પરિણામ, કર્મફળ વિલક્ષણ, આત્માનું સ્વરૂપ આ બધા કર્મફળથી વિલક્ષણ છે. એટલે કોઈનું કર્મ કર્મનું ફળ નથી. એવું કેમ કહેવાની જરૂર પડી? જ્ઞાનૈક લભ્યત્વ સ્ફુટીકરણાય, તો ભાઈ આ કર્મનું ફળ ના હોય. ઉત્પાદ્ય વિકાર્ય સંસ્કાર્ય આત્મા ન હોય પ્રાપ્ય, તો ભાઈ કેવી રીતે પ્રાપ્ત કરવાનો? જ્ઞાનૈક લભ્યત્વ, એ જ્ઞાનૈક લભ્ય છે. આત્મા એકમાત્ર જ્ઞાનથી પ્રાપ્ત થનારો છે, કર્મથી પ્રાપ્ત થનારો નથી. કેમ? નિત્ય પ્રાપ્ત છે, વિદ્યમાન છે, અને તેથી કર્મથી તો ઉલટો દૂર થઈ જાય. દસમા છોકરાને મેળવવા માટે જે કર્મ કરવામાં આવે એનાથી દસમા સાથે વધુ અંતર ઉત્પન્ન થાય. કર્મ છે અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. એટલે કર્મ કરવાની પાછળ આ પ્રકારનો ખ્યાલ રહેલો જ છે, કશીક અપ્રાપ્ત વસ્તુનું પ્રાપ્ત કરવા ઈચ્છ્યો ખ્યાલ તો રહેલો જ હોય ને. દસમાને શોધવાની પ્રવૃત્તિની પાછળ એ ખ્યાલ રહેલો જ છે કે જે અત્યારે વિદ્યમાન નથી, પ્રાપ્ત નથી, એવા દસમાને પ્રાપ્ત કરવાનો છે. એવો ખ્યાલ તો છે ને. તો જ્ઞાનિક લભ્ય, તો પ્રાપ્ત કરવાનો છે એવો ખ્યાલ હોય ત્યાં સુધી કર્મ આવશ્યક છે, તો કર્મ થવાનું જ છે. આત્મા પ્રાપ્તવ્ય છે, ઉત્પાદ્ય છે, વિકાર્ય છે, સંસ્કાર્ય છે, તો કહેતો પ્રાપ્તવ્ય તો ખરો છે. આત્મા પ્રાપ્ત કરવા યોગ્ય છે વેદાંત કે અજ્ઞાનની ઉપજે છે. આ મૂળ ઈચ્છા જ અજ્ઞાનની ઉપજે છે. જે નિત્ય પ્રાપ્ત છે એ ન જાણવાને, એનું સ્વરૂપ ન જાણવાને કારણે એને અપ્રાપ્ત માનવામાં, એ બધા કે આખું જગત જન્મ્યું, બધી આ મૂળભૂત ઈચ્છામાંથી કર્મ એમાંથી બધી ઉત્પત્તિ થઈ. તેથી જ્ઞાનૈક લભ્યત્વ સ્ફુટીકરણાય, જ્ઞાન એક લભ્યત્વ, માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. જ્ઞાને લભ્યત્વ, માત્ર જ્ઞાને જ્ઞાન લભ્યત્વ. એક કહો, માત્ર કહો, માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય એવો આત્મા છે, એવું સ્પષ્ટ કરવાનું છે. સ્ફુટીકરણાય, એ સ્ફુટી કરવા માટે, સ્ફુટીકરણ માટે એ કર્મથી પ્રાપ્ત થનારા બધા જે પ્રાપ્ત છે સાધ્ય, એ બધા નિષેધ કરવામાં આવે છે. કર્મથી પ્રાપ્ત થનારી બધી વસ્તુઓનો આત્માનો નિષેધ કરવામાં આવે છે. આત્મા કર્મથી પ્રાપ્ત નથી તો કેમ પ્રાપ્ત છે? માત્ર જ્ઞાનથી પ્રાપ્ત છે એ સ્પષ્ટ કરવા માટે. એ જ્ઞાન કેવું હોય? સંન્યાસાદિ સહકૃત જ્ઞાનમ. આગળ કહ્યું કે પ્રવ્રજંતી, એ તમે લોકમિચ્છંત પ્રવ્રજંતી પ્રવ્રાજન. આ લોકની ઈચ્છા જન્મે એટલે પ્રવ્રજનમ સંન્યાસો થાય જ, થવો જ જોઈએ. કે આત્માને પ્રાપ્ત કરવાનું સાધન કેવું છે? બધા પ્રકારના વિક્ષેપ વગરનું મન, મન બધા પ્રકારના વિક્ષેપથી, બધા પ્રકારના દબાણથી, અંતે બધા પ્રકારની ઈચ્છાઓથી રહિત હોય. એવું બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કોઈને માટે સંભવિત નથી. બધાની કર્તવ્ય હોય છે. વૈદિક સંસ્કૃતિ કર્તવ્યનિષ્ઠ કર્તવ્ય મૂળ સંસ્કૃતિ, કર્તવ્ય પર આધારિત સંસ્કૃતિ છે. દરેક માણસના મનમાં કર્તવ્યનો ખ્યાલ તો દૃઢ થઈ જ ગયો હોય. એમાંથી મુક્ત થતાં આખું જીવન થતું જ નથી. કર્તવ્ય એ પ્રકારના સંસ્કારમાં આપણે ઉછરેલા છે.
એ કર્તવ્ય છે મનને અશાંત બનાવનારું છે, અને તેથી એમાંથી મુક્ત થવું જોઈએ. અને જ્યાં સુધી બ્રહ્મચર્ય, ગારહસ્ય, વાનપ્રસ્થ કશું પણ હોય, કર્તવ્ય રહેવાનું જ છે, એના માટે એ ત્રણમાંથી મુક્તિ એટલે સંન્યાસ. સંન્યાસાધિકૃત સહકૃત જ્ઞાને માત્ર સંન્યાસ નહીં, સંન્યાસ જેને લેવામાં આવ્યો હોય શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન, તો આ બધાથી જ્ઞાન પ્રાપ્ત થાય. સંન્યાસ છે શ્રવણ વગેરેની અનુકૂળતા ઉત્પન્ન કરવા માટે છે. તો જ્ઞાનિક લભ્યત્વ સ્ફુટીકરણ એકમાત્ર જ્ઞાનથી લભ્ય છે એ સ્પષ્ટ કરવા માટે કર્મથી પ્રાપ્ત થતા ફળ નિષેધ કરવામાં આવે છે એવું આ વાક્યનું પ્રયોજન બતાવ્યું. આપણે સમજ ના પડે આ પ્રકારે વાક્યનું પ્રયોજન છે. શેષ ઇત્યાદે ત્યાંથી પ્રારંભ થતું, નરિષ્યતે અંતસ્ય, નરિષ્યતે ત્યાં સમાપ્ત થનારું વાક્ય છે. એનો અર્થ છે સ્વયંવિદ નવભિ, નવ શ્લોકોથી આ વાક્યનો અર્થ સમજાવે છે. ચાલો 672માં શ્લોકમાં કહે છે, સ્વયં જ્યોતિઃ પુરોક્તો યઃ આનંદાત્મા મહેશ્વરઃ સ એવ આત્મતયા રાજન્ વિદ્વદ્ભિરધિગમ્યતે. સ્વયં જ્યોતિ પુરા ઉક્ત, આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું. તો 665માં શ્લોકમાં કહ્યું, અક્ષય સ્વાત્મનો ભિન્ન સ્વયં જ્યોતિ સદદ્વય. સ્વયં જ્યોતિ પુરા ઉક્ત, આગળ જેને સ્વયં જ્યોતિ કહેવામાં આવ્યો હવે કેવો છે, અસ્માકં વિદ્યતે યેષામ આનંદોયમ નિધેય સમઃ. નિધિ સમાન આનંદ એટલે આનંદાત્મા મહેશ્વર, એટલે આત્માનું આ પ્રકારે વર્ણન થઈ ગયું છે, સમજાવે છે. સૈવ રાજન, હે રાજન, સૈવ આત્મતયા વિદ્વાન, એ જ આત્મા વિદ્વાનો આત્મતયા જાણે છે. જે કહેવામાં આવ્યું તેમ વાદિન સર્વે કૃતધારા વગેરે, ટૂંકમાં યેષામ ન અયમ આત્મા એમ લોક કિં વયા પ્રજા પયમ પ્રજા કરિષ્યામઃ. એ પૂર્વગ્રંથે આનંદાદી રૂપતયા મહેશ્વરો વર્ણિત, એ સિવાય ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું છે. અહીં તો આ તાત્કાલિક આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું, એ પહેલાં ઉપનિષદના ગ્રંથની અંદર આગળમાં વિસ્તારથી આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં એને સ્વયં જ્યોતિ કહેવામાં આવ્યો, આનંદ સ્વરૂપ કહેવામાં આવ્યો, મહેશ્વર કહેવામાં આવ્યો. એ મહેશ્વર વર્ણિત સ વિદ્વદ્ભિ આત્મ એવ અધિગમ્ય તે સંબંધ, સૈવ આત્મતયા અધિગમ્યતે, સૈવ અથવા આત્મતયા એવા, એ જથા આત્મા છે ને એ આનંદ છે ને આત્મતયા જ જાણવામાં આવે છે, બીજી રીતે નહીં. એવ કારણે આત્મતયાની સાથે મૂકવામાં આવ્યો કે જે આનંદ સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ મહેશ્વર છે, એને આત્મરૂપે જ જાણવામાં આવે છે. એમ કહીને નિત્ય પ્રાપ્ત છે માટે કર્મ જે છે એની કોઈ ઉપયોગિતા નથી. પણ એ આગળ શું કહેવામાં આવ્યું, ક્યાં કહેવામાં આવ્યું પ્રશ્ન થાય તો યાદ દેવડાવે છે યાજ્ઞવલ્ક્ય ઋષિ, એષ પૃષ્ટો મયા પૂર્વમ શાકલ્યાય મહાત્મને મૂર્તામૂર્ત જગદ્ભાવ
भाव रूप विवर्जित है। इस एव मया साकल्याये महात्मने मया पूर्वं पृष्टः। महात्मा साकल्यने में आज आत्म विषय आगे पूछा कर यदि एवं कई शब्दों जनाता थे आपने साकल्य साधन संवाद में तम तो औपनिषद पुरुषम पूछामि तने औपनिषद पुरुष ने पूछा कर तू जाने से उपनिषद एक गम्य है मात्र उपनिषद ही प्राप्त था कि जना एवं पुरुष महापुरुष आत्मतत्व जाने से साकल्य जानते हूँ तो मड़े मस्तक छेदाई गो चलो ये तो जी बात है। इस वक्त हजार जातना प्रश्न देवताओं ने पेला बहु प्रश्नों से जेमा अव प्रश्न अपने जनात नहीं याद नहीं हो कि साकल्य संवाद जो तरह आ आत्मा पूछा कर सीधे सीधे देखात नहीं पी तो ते अर्थ करो जुदी बात है पर ईश्वर मया पूर्व साकल्याय पृष्ठ तो छो बो संवाद जो है साकल्य साधन संवाद तो मैं आज आत्मा विषय साकल्य ने प्रश्न करो तो हे राजन इन्हें यह महात्मा कह महात्मा साकल्य ने मैं आज आनंद स्वरूप आत्मा विषय प्रश्न करो तो मूर्त अमूर्त कारण जगत ने बहुत वर्णन त्या कर मूर्त अमूर्त आ बु वर्णन कर देवताओं वगैरह अनेक प्रकार वर्णन कर एट देवता है एम करता 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 एक देवता पर आ गया मूर्त अमूर्त जगत भाव अभाव रूप विवर्जित है। आम तो जगत विषय प्रश्नों कर मूर्तामूर्त विषय प्रश्नों कर क्यों तत्व छे जे आ बधाथी पर छे एना विषे तू जाने छे आ बधुं तू जाने जाणतो होय तोय पण मूर्त विषय अमूर्त विषय भाव विषय भाव विषय औपनिषदम पुरुषम पण औपनिषद पुरुष छे जे आ बधाथी विवर्जित छे निर्विशेष एना विषे जाणे तो के नतो जाणतो એટલે એ જે પ્રશ્ન કરવામાં આવ્યો ઔપનિષદ પુરુષનો એ મૂર્તામૂર્ત જગદભાવ અભાવ રૂપ વિવર્જિત શેષ નેતિ નેતિ આત્મા ઉપનિષદ પુરુષનું પરમાત્માનું નિરૂપણ કઈ કરે છે નેતિ નેતિ આમ નેતિ નેતિ નહીતિ નહીતિ બે વાર કહેવામાં આવ્યો તો મૂર્તામૂર્ત नेति नेति वाक्य गत न द्वैर न इति न इति वाक्य छे बने में न रहेलो छे न कहेवामां आवे नकारात्मक अव्यय तो आ रीते न इति न इति एम करीने आनथी आनथी तो निषेध करवामां आव्यो बे वार निषेध करो मूर्तामूर्त जगतो हो कारण के मूर्त जगत अमूर्त गत जगत पाषाथी आवश्यक आम तो खरेखर द्वेवाव ब्रह्मण रूपे मूर्तम च अमूर्तम च पण एनु निर्देश थई गयो त्यारे पण के मूर्त ने अमूर्त आ जे बंने जगत मूर्त अमूर्त जगत ओहो नीति नीति में मूर्त जगत ने अमूर्त जगत बंने नो निषेध थई गयो के परमात्मा मूर्त पण नथी अमूर्त पण नथी ભાવા ભાવયો હો વા અથવા હવાપણું નથી ને ન હવાપણું પણ નથી પરમાત્મામાં ભાવ અભાવનો પણ એટલે ન એતી ન એતી આ બે નિષેધની અંદર મૂર્ત અમૂર્તનો નિષેધ કહી શકાય કે મૂર્તનો હવાપણાનો ને ભાવ ને અભાવ બંધ નિષેધ પણ કહી શકાય એ રીતે બધા પ્રકારની વિશેષતા નિષેધ આ નેતિ નેતિથી સાંકળી લેવામાં આવ્યો મૂર્તામૂર્ત જગતો હો ભાવા ભાવયો હો વા ક્રમેણ નિષેધેન ન એતી એટલે મૂર્ત નથી ન એતી અમૂર્ત નથી ન એતી ભાવ નથી ન એતી અભાવ નથી એટલે કે ટૂંકમાં પરમાત્મામાં
હોવાપણાનો કે ન હોવાપણાનો એક ખ્યાલ નથી. હોવાપણા સાથે હંમેશા હોવા જે વિષય છે એનો ખ્યાલ રહેલો જ હોય, છે એની સાથે હંમેશા કશુંક છે એ પ્રકારનો ખ્યાલ હોય, નર્યા છેનો ખ્યાલ હોતો નથી. તો કશુંક છે એની સાથે જે નથી એનો ખ્યાલ સંકળાયેલો જ હોય. આમ છે નથી બંને કોઈ મર્યાદિત વસ્તુ માટે જ કહેવાય, સદસદ વિલક્ષણ એવું કહેવામાં આવે. એ દ્રષ્ટિએ છે નથી એ બંને ખ્યાલ છે એ જગતના વિષયના રૂપમાં હોય, માયાના અંતર્ગત હોય, પણ એ ખ્યાલથી પણ મુક્ત છે. તદ્વર્જિત મૂર્તામૂર્ત જગત ભાવ અભાવ રૂપ વિવર્જિત. એટલે મૂર્ત ને મૂર્ત જગત અને ભાવ ને અભાવ બંનેનો નિષેધ કરવામાં આવ્યો. નેતિ નેતિ એમ કરતા પછી અગૃહ્યો નહીં ગૃહ્યતે એ બધા જે અંશ છે એ પછીના શ્લોકોમાં સમજાવે છે, આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ॐ शांति 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 हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.